ભાજપના પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ સૌથી વધારે જો કોઈ વિરોધનો ભોગ બની રહ્યો હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમ કારણ કે અવારનવાર દ્રશ્યો સામે આવી રહ્યા છે જામનગર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધના ભલે વિરોધ રૂપાલાનો થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચિંતા પૂનમ માડમની વધી રહી છે જામનગર લોકસભા બેઠક પર ક્ષત્રિયોના કેટલા મત છે એ તમામ ગણિતો સાથે આપણે વાત કરીએ ગઈકાલે ક્ષત્રિયો ધ્રોલ ખાતે વિરોધ નોંધાવ્યો પૂનમ માડમે ધ્રોલ ઠાકોરની પ્રતિમાને ફૂલહાર કર્યા તો એ પ્રતિમાને ક્ષત્રિય સમાજના યુવાનોએ દૂધ અને પાણીથી સ્નાન કરાવી ફરી વખત ફૂલહાર કર્યા કારણ કે ત્યાં પણ વિવાદ સર્જાયો હતો ધ્રોલના રાજકારણમાં કાલે શું થયું જામનગર લોકસભા બેઠકમાં ક્ષત્રિયોનું રાજકીય પ્રભુત્વ કેટલું છે અને કેટલા કપરા ચઢાણ હવે બની રહ્યા છે પરસોત્તમ રૂપાલાના કારણે પૂનમ માડમના તેના વિશે વાત કરીએ વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ક્ષત્રિયો દ્વારા છેલ્લા લાંબા સમયથી એક આંદોલન ચલાવાઈ રહ્યું છે અને આંદોલન હતું પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જે આંદોલન પરસોત્તમ રૂપાલાની ટિકિટ કન્ફર્મ થઈ અને તેમની ઉમેદવારી કન્ફર્મ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પરિવર્તિત થયું છે આ ક્ષત્રિયો એક વખત રૂપાલાની ટિકિટની માગણી કરી રહ્યા હતા કે રૂપાલાની ટિકિટ રદ કરો હવે ભારતીય જનતા પાર્ટીના છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકના ઉમેદવારોને તેઓ રૂપાલા તરીકે જોઈ રહ્યા છે ત્યારે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં જો નામ આવે છે તો કચ્છ જામનગર અને ભાવનગર લોકસભા બેઠકનું આપણે વાત કરીએ જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ઉમેદવાર પૂનમ માડમ ગઈકાલે જામનગર લોકસભા બેઠકના વિસ્તાર ધ્રોલમાં ગયા ત્યારે શું થયું પૂનમ માડમ ધ્રોલમાં ગયા ત્યાં વિરોધ થયો તેમની સભા અગાઉથી નિશ્ચિત સ્થળે એટલે કે વરવાડ સમાજની વાડી ખાતે રાખવામાં આવી હતી ત્યાં જ સભા યોજવામાં આવી પરંતુ સભામાં પણ હોબાળો થયો હોબાળો થયો રૂપાલા હાય હાય ભારતીય જનતા પાર્ટીના વિરોધના નારા લાગ્યા અને પૂનમ માંડવનું આ દરમિયાન ભાષણ ચાલી રહ્યું હતું પરંતુ આના પણ ગંભીર પરિણામો ભાજપને ભોગવવા પડે તેવું તેમને લાગે છે હવે વાત કરીએ બહારના દ્રશ્યો કેવા

સાંસદ પૂનમ માડમ અને તેમની સાથે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ પહોંચ્યા ત્યારે પણ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં રોષ પ્રગટ્યો કારણ કે એવું માને છે ક્ષેત્રીય આગેવાનો કે દરવાજો હતો છતાં એ દરવાજો તોડીને અંદર જવાની ક્યાં જરૂર હતી જ્યારે સાંસદ પોતે પણ આ તોડવાનું કહેતા નથી ઉમેદવાર પોતે પણ કૂદીને જવા માટે તૈયાર છે તો તોડવા માટેનું ઇન્સ્ટ્રક્શન કયા ધારાસભ્યએ આપ અને લઈ ક્ષત્રિય સમાજના આગેવાન આક્ષેપ કરી રહ્યા છે ભાજપના એક ધારાસભ્ય પર કે તેમની સૂચનાથી દરવાજાનો લોક તોડવામાં આવ્યો અને ઠાકોર સાહેબની જે પ્રતિમા છે તેને ફૂલ હાર કરવામાં આવ્યા આ મામલાની ખબર પડતા ક્ષત્રિય સમાજના યુવાન અને આગેવાનો ધ્રોલ ઠાકોરની પ્રતિમા ખાતે પહોંચ્યા ત્યાં પાણી અને દૂધથી પ્રતિમાને સ્નાન કરાવ્યું બાદમાં ફરીથી ફૂલહાર કરાવ્યા ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે અમે વાત કરી અને તેમને પૂછ્યું કે આવું કરવા પાછળનું કારણ શું તો તેમણે એવું કહ્યું કે બસ અમે વિરોધનું દાવા માટે આ કર્યું કે તમે જે પદ્ધતિથી ધ્રોલ ઠાકોર સાહેબના ફૂલહાર કરવા માટે ગયા એ પદ્ધતિ અમને તો શું દેશની કોઈ પણ જનતાને પસંદ ના આવે કારણ કે આ નગરપાલિકાની પ્રિમાયસી હતી અને આ પબ્લિક પ્રોપર્ટી છે તેના દરવાજા તોડવા કે તેના લોક તોડવાનો તમને મંજૂરી કોણ આપે છે આ પ્રશ્નને લઈ હવે ધ્રોલમાં નવો વિવાદ સર્જાયો છે ને ક્ષત્રિય આગેવાનો અને યુવાનો આ મામલે પોલીસમાં રજૂઆત પણ કરવાની વાત કરી રહ્યા છે જોઈએ હવે શું થાય છે પરંતુ ક્ષત્રિય સમાજના દોઢ લાખ કરતાં વધારે મત જામનગર લોકસભા બેઠકમાં છે ત્યારે આ હિસાબ કિતાબ હવે પૂનમ માડમને કેવી રીતે પરવડશે એ જોવું રહ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ શક્તિ અને પોતાના તમામ નેતાઓને બેદાને જામનગર લોકસભામાં મોકલી રહ્યું છે તમે જોયું હશે પ્રધાનમંત્રી મોદીના છ મહિનાના ટૂંકા ગાળાના કેટલાક પ્રવાસો થયા છે જામનગર લોકસભા બેઠકના જેમાં શિવરાજપુર આવે દ્વારકા આવે જામનગર જામ સાહેબના મુલાકાત આવે અને હવે ફરીથી બે તારીખે પ્રધાનમંત્રી મોદી જામનગરનો પ્રચાર કરવાના છે અમિત શાહ પણ જવાના છે પાટીલ બેઠકો કરી અને કંટાળી ગયા હશે કદાચ એટલી વખત જઈ આવ્યા છે તો હર્ષ સંઘવી પણ બેઠકો કરી અને રોષને શાંત કરવા માટેના પ્રયાસ કરી ચૂક્યા છે આમ જામનગર લોકસભા હવે ક્ષત્રિય સમાજના વિરોધનું એપી સેન્ટર બને છે તો ક્ષત્રિય સમાજનો રાજકીય પરચો બતાવવાની જે તાકાત છે તેના માટેનું પણ એપી સેન્ટર જામનગર લોકસભા વિસ્તાર બની રહ્યું છે જોઈએ શું થાય છે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનું જેપી મારવિયા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર છે જેપી મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે ક્ષત્રિય સમાજનો રોષ છે તો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સંકલન સાધી શકે છે કે કેમ અન્યથા રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી કે વિરોધીઓને પરાસ્ત કરવા માટે કોંગ્રેસીઓની ચાલ નિષ્ફળ જાય છે અને ક્ષત્રિયો આ વિરોધ કરી અને પોતાનો વિરોધ નોંધાવી અને જરૂરથી પોતાનું પ્રભુત્વ સાબિત કરી શકશે પરંતુ રાજકીય પરિવર્તન લાવવા માટે તેઓ પ્રભુત્વ સાબિત કરી શકશે કે નહીં આ અનેક સવાલો અનેક તર્કો અનેક ચર્ચાઓ છે જે તમામ વિશે ડિબેટ થઈ શકે એટલો લાંબો વિસ્તાર છે માટે એ વિશે આપણે બાદમાં ચર્ચા કરીએ હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો માટે ફરી મળજો નવજીવન ન્યૂઝ પર આ ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ